મિત્રો, 5 મિનિટ વાંચજો અને જો આંખ ભીની ન થાય અને હૃદયમાં થોડો ડૂમો ન બાજે તો સમજી લેજો સાહેબ કે તમે આ યુગના રોબોટ બની ગયા છો. શર્વિલ, ઉઠી જાઓ. જુઓ, સવારના 7:30 થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડું થશે. રસોડામાં રસોઈ બનાવતા બનાવતા નિર્મિકાએ બૂમ મારી ને બેડરૂમમાં સૂઈ રહેલા પોતાના પતિને ઉઠાડતા કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો, આમ બૂમથી થોડો ઉઠી જવાનો હતો. એ જાણતો હતો કે પોતે નહીં ઉઠે તો નિર્મિકા નજીક આવીને પોતાની બંગડીઓની ખનકથી ઉઠાડવા બેડરૂમમાં આવશે. અને બસ નિર્મિકા આવી. આવતા જ શર્વિલે નિર્મિકાને પ્રેમથી પોતાના આશ્લેષમાં જકડી લીધી. શું શર્વિલ, તમે પણ સવાર સવારમાં મસ્તી જ સૂજે છે તમને? નિર્મિકાએ શરમથી આંખો ઢાળી દીધી. પત્નીને પ્રેમ કરવો એ પણ ગુનો છે? શર્વિલની આંખોમાં પ્રેમ વરસતો હતો. હવે જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલ જવાનું મોડું થશે. નિર્મિકા શર્વિલના આશ્લેષમાંથી નીકળવા મથામણ કરી રહી હતી. બસ આવા જ નિર્મિકાના મીઠા સંવાદ સાથે શર્વિલની સવાર થતી. શર્વિલ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલાં જ શર્વિલના નિર્મિકા સાથે લગ્ન થયા હતા. નિર્મિકા પણ થોડા જ દિવસોમાં શર્વિલની પૂરક બની ગઈ હતી. રસોડામાં શર્વિલનું ટિફિન ભરતા ભરતા નિર્મિકા એક ક્ષણ માટે શૂન્ય મનસ્ક થઈ ગઈ. શર્વિલ હજુ નાહીને તૈયાર થઈને આવે ત્યાં સુધી તો નિર્મિકાએ પર્સ, રૂમાલ, મોજા અને ટિફિન બધું જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબનથી શર્વિલને વિદાય આપી પોતાના ફ્લેટની ગેલેરીમાં ઊભી ઊભી શર્વિલને નિરખી રહી હતી. સપ્તરથ પર આરૂઢ થઈને સૂર્યરાજાની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરખી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નીચે રોડ પર રિક્ષા, સ્કૂટર, બસ, કાર અને રાહદારીઓ રઘવાયા થઈને દોડી રહ્યા હતા. આમે સુરત શહેર વ્યસ્ત શહેરોમાંનું એક શહેર હતું. ત્યાં જ નિર્મિકાની નજર દૂર એક આશરે 3 વર્ષની નાની બાળકી પર પડી. એ સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝાલીને ધીમે ધીમે ડગ માંડી રહી હતી. એટલામાં જ એ ચાલતા ચાલતા પડી ગઈ અને આંખમાંથી મોતી સરતા જ હતા કે એના પપ્પાએ એને ગાલ પર પપ્પી આપી ઉચકી લીધી. નિર્મિકાને એના પપ્પાની યાદ આવી ગઈ અને એની આંખો પર બાજેલા મોતીઓએ એનો પુરાવો આપી દીધો. એવું નહોતું કે સાસરે કોઈ વાતની ખોટ હતી. એથી વિરુદ્ધ સુરત શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર શર્વિલની અનહદ પ્રેમ વર્ષામાં એ ભીંજાઈ રહી હતી. પણ ચિંતા પપ્પાની થતી હતી. પપ્પા હવે એકલા હતા. નિર્મિકા આજે કદાચ એક મેડિકલ એસોસિએશન મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેસ ટાઈમમાં પપ્પાને મળી આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તને સાથે જ લઈ જાત, પણ બધા મિત્રો જોડે એમની જ કારમાં જવાનું છે. શર્વિલે સોફા પર મોજા પહેરતા પહેરતા ટિફિન પેક કરી રહેલી નિર્મિકાને સાદ પાડીને કહ્યું. શર્વિલ, આજે પપ્પાને મળવા જશે એ વાતથી જ નિર્મિકાની આંખોમાં ચમક આવી ગઈ. પપ્પાને ત્યાં જવાના છો? જજો જ, ટાઈમ લઈને. અને ઊભા રહો, આ ગાજરનો હલવો બનાવ્યો છે એ પેક કરી આપું છું. પપ્પાને બહુ ભાવે છે. નિર્મિકાની આંખોમાં ખુશી નીતરતી હતી. શર્વિલે નોંધ્યું હતું કે જ્યારે જ્યારે નિર્મિકા ટિફિન પેક કરીને આપતી હતી ત્યારે ત્યારે એની આંખો જાણે કશુંક કહેવા માગતી હોય એવો ભાસ થતો હતો. પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે શર્વિલ એની આંખો કળી શકતો ન હતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ જ ગૂઢ આવરણ ન હતું. ખૂબ જ ખુશ હતી.
એનો હાથ હાથમાં લઈને બોલ્યો, હા ડિયર, હું શ્યોર પપ્પાને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા, તમે તમારી પરીની બિલકુલ ચિંતા ન કરશો, એ એના સાસરે પણ પરી બનીને જ રહેશે. જ્યારે જ્યારે નિર્મિકા શર્વિલ માટે ટિફિન પેક કરતી ત્યારે ત્યારે પપ્પાની યાદ આવી જતી અને એ શૂન્ય મનસ્ક થઈ જતી. પોતે 12 વર્ષની હતી ત્યારથી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી, પણ હવે પપ્પા પાસે કોઈ ન હતું. મમ્મીની અચાનક વિદાય પછી નિર્મિકાએ જ ઘરની સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પપ્પાએ પણ પોતાની એકની એક લાડકવાયને પ્રેમથી ઉછેરી હતી, પણ હવે બેટા, પરી મારા ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, જરા શોધી આપને. હાથમાં છાપું લઈ બહાર હિંચકા પર બેસતા બેસતા નટવર કાકાએ ઘર તરફ બૂમ મારીને કહ્યું. જ્યારે કોઈ પ્રતિસાદ ન આવ્યો ત્યારે નટવર કાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતા નટવર કાકાના હૃદયમાં દીકરીને સારું ઘર મળ્યાનો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતા, પરીના હોવાનો અનુભવ કરતા, એના કપડાં, સ્કૂલ અને કોલેજની ચોપડીઓ, એની બેગ, બધું જ જેમનું તેમ સાચવેલું હતું, જેવું એ મૂકીને ગઈ હતી. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આગી પાછી ન થાય એનું એ ખાસ ધ્યાન રાખતા. ક્યારેક ક્યારેક એની યાદ આવતી ત્યારે ત્યારે એનું આલ્બમ જોઈ લેતા. શર્વિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોતો હતો. પરીનો ફોન આવી ગયો હતો કે તમે આવશો. નટવર કાકા ચહેરા પર આકાર લેતી ખુશીઓની રેખાઓ શર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. શર્વિલે પણ સ્મિત આપી ઘરમાં પ્રવેશ કર્યો. હા પપ્પા, પરીને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પાને મળવા જઈશ. અને હા પપ્પા, લોઆ, પરીએ તમારા માટે ગાજરનો હલવો મોકલ્યો છે. પરી બેટાએ મોકલ્યો? મારી પરી મજામાં તો છે ને? નટવર કાકા હાથમાં ગાજરનો હલવાનો ડબ્બો પકડતા પકડતા જાણે પરીની આંગળી ચાલી હોય એવો અનુભવ કરતા હતા. હા પપ્પા, પરી એકદમ મજામાં છે. હવે ઉત્તરાયણ પર અમે બંને સાથે આવીશું. શર્વિલ જરા હળવાશથી કહ્યું. શર્વિલ કુમાર, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. હું બનાવીને જ રાખત, પણ પાછી ચા ઠંડી થઈ જાત તો મજા ના આવત, હર્ષપૂર્વક નટવર કાકાએ કહ્યું. અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો. અરે હોતું હશે. શર્વિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો અને મારે પણ ચા પીવાની બાકી જ છે. આપણે બંને સાથે ચા લઈશું. બસ સંવાદ પૂરો થયો ના થયો, નટવર કાકા એટલામાં તો રસોડામાં પહોંચી પણ ગયા. શરીર બેઠક રૂમમાં સોફા પર બેઠા બેઠા નિર્મિકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નિરખી રહ્યો હતો. એટલામાં એની નજર ટીપોય નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલતાપૂર્વક એને ચિઠ્ઠી જોઈ તો એ પામી ગયો કે અક્ષરો નિર્મિકાના હતા અને એ ચિઠ્ઠી નિર્મિકાએ લગ્નના દિવસે એના પપ્પાને ઉદ્દેશીને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક શર્વિલ વાંચી રહ્યો હતો. પપ્પા, આવતીકાલથી હું આ ઘરમાં નહીં હોઉં. તમારી તબિયતનું ધ્યાન રાખજો. બીપી અને ડાયાબિટીસ બંનેની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ ટીવી નીચેના કબાટમાં મૂકી છે. બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે એ મેં લખી દીધું છે. કબાટના ઉપરના ખાનામાં તમારા બધા જ ધોયેલા શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે. અને હા, તમારા ચશ્મા ન મળે તો પહેલાં ટીપોયની નીચે છાપા પર જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણા ઘરની બહારની બાલ્કની પર જોજો. ધાબાની ટાંકીનો કોક ધાબા પર નહીં, નીચે રસોડામાં બારણા પાછળ છે. ટાંકી છલકાઈને ઉભરાઈ જાય તો ઉપર દોટ ન મૂકતા.
દાઢી કરવાની ટ્યુબ હંમેશા તમારા શેવિંગ કરવાના પાઉચમાં જ મૂકજો. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના નાના બાસ્કેટમાં નહીં. મારો નંબર તમારા મોબાઈલમાં પરીના નામે સેવ કર્યો છે એટલે નિર્મિકાના નામે શોધતા નહીં, અને તોય મારો નંબર મેં રસોડામાં લગાવેલા કેલેન્ડર પર મોટા અક્ષરે લખ્યો છે. તમારી અને મમ્મીની યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું આપના લગ્નનું આલ્બમ લઈ જાઉં છું. અને હા પપ્પા, કાલથી રસોડામાં રસોઈ બનાવવા હું નહીં હોઉં. તમને જે આવડે એ થોડું થોડું બનાવી લેજો. રસોડાના મસાલિયામાં મેં અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બીમાં જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠાની અને સોડાની બરણીઓમાં પણ કર્યું છે. મારી આંખોમાં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળને અને નાનપણમાં તમારા ગાલ પર મેં વાલપૂર્વક આપેલી એક એક પભ્ભીની યાદને મનમાં ભરીને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા. લવ યુ પપ્પા. તમારી લાડકી પરી. શર્વિલ ચિઠ્ઠી પૂરી કરતા જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકાની આંખોમાં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાના પપ્પાની ચિંતાને આજે શર્વિલે કળી લીધી હતી. ડોરબેલ વાગતા જ નિર્મિકાએ દરવાજો ખોલ્યો અને ખોલતા જ શર્વિલને જોઈને ખુશ થતા થતા કહ્યું, પપ્પાને મળ્યા શર્વિલ? એ મજામાં તો છે ને? હજુ શર્વિલ કંઈ જવાબ આપે એ પહેલાં એના હાથમાં રહેલી બેગને જોતા જ નિર્મિકાએ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલોની જડી વર્ષાવી. આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું આપણા ઘેરે? શર્વિલે બેગ નીચે મૂકી નિર્મિકાના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો, માફ કરજે, તારી આંખોને કળતા સહેજ મોડું થયું. પગલી, પ્રેમ કરું છું તને, એકવાર પણ કહ્યું હોત. જો કોણ આવ્યું આપણા ઘરે, હવે મહેમાન બનીને નહીં પણ સદાય આપણા સાથે જ રહેશે. નિર્મિકાએ જોયું તો એના પપ્પા સીડીઓ ચડીને આવી રહ્યા હતા. નિર્મિકા શર્વિલને ભેટી પડી. કોઈ સંવાદ ના કરી શકી પણ આંખોમાં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતા હતા. પપ્પાને આવતા જ નિર્મિકા ભેટી પડી. શર્વિલ વિયોગ બાદ આજે રચાયેલી પિતા પુત્રીના મિલનના સુખદ સંયોગને લાગણીશીલ બનીને નિરખી રહ્યો હતો. મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા દરેક નવા એપિસોડની માહિતી તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, આગળના એપિસોડમાં જે પણ વહાલા મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ. સૌ પ્રથમ નરેન્દ્રભાઈ પ્રજાપતિ લખી રહ્યા છે, આજની વાર્તા સરસ હતી ભાઈ, જીવન આનંદમય રહે અને પ્રેરણાદાય પ્રસંગ રજૂ કર્યો. ધન્યવાદ આપને અને આપના પરિવારને, મારા કોટી કોટી પ્રણામ. જય ગુરુ મહારાજ, વંદન. પુષ્પા નાયક લખી રહ્યા છે, વેરી ગુડ સ્ટોરી. ત્યારબાદ મીનાક્ષીબેન મકવાણા લખી રહ્યા છે, વેરી નાઇસ સ્ટોરી, જય શ્રી કૃષ્ણ. ત્યારબાદ મીનાબેન મકવાણા લખી રહ્યા છે, જય શ્રી કૃષ્ણભાઈ, સરસ સ્ટોરી હતી. ત્યારબાદ ધરવાળાથી મુકેશભાઈ જે મકવાણા લખી રહ્યા છે, જય શ્રી કૃષ્ણભાઈ. ત્યારબાદ અમેરિકાથી શોભનાબેન પાઠક લખી રહ્યા છે, ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ, નોબેલ સ્ટોરી હતી, એક્સિલન્ટ સ્ટોરી. શોભનાબેન પાઠકના જય માતાજી ભાઈ. ત્યારબાદ ઈશ્વરી માધવાની લખી રહ્યા છે, જૂના એપિસોડમાં પોતે ગુરુજીનો એપિસોડ તેમાં લખી રહ્યા છે કે આવા ગુરુજી તો જવલ્લે જ જોવા મળે, નસીબદારને જ સાચા ગુરુજીનો ભેટો થાય છે ભાઈ, આંખમાં આંસુ આવી ગયા, સરસ સ્ટોરી હતી. આ સિવાય પણ ઘણા બધા લોકોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે,
આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપને ગમતા એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો. અમુક કોમેન્ટ અમે આ એપિસોડમાં, તો અમુક કોમેન્ટ અમે આવતા એપિસોડમાં જરૂરથી બતાવીશું. અને જે પણ નવા મિત્રો છે તેમને વિનંતી કે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ સિવાય પણ આપણી ચેનલ પર ઘણા બધા સત્ય ઘટના પર આધારિત જૂના એપિસોડ છે, તો ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ આપ નિહાળી શકો છો. અને મિત્રો, આપણા વિડીયોથી ઘણા બધા લોકોના જીવનમાં સુધારા થયા છે, તો વિડીયોને શેર કરી અને પુણ્યના ભાગીદાર થશો. તમારા એક શેર કરવાથી કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ બદલાવ થશે, તો તેનું પુણ્ય તમારા ભાગ્યમાં જરૂરથી લખાશે. તો આપના વોટ્સએપ ગ્રુપ તેમજ અન્ય પરિવાર મિત્રોને આપણા વિડીયોને શેર કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.